રીતે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું અને તેને લઈને જે આરોપીઓ છે કચ્છથી ઝડપાયા હતા. હવે એક નવા સમાચાર તેને લઈને સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. આરોપીઓએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. બ્રેકિંગ ન્યૂઝ જે રીતે સામે આવી રહ્યા છે, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરત શહેરમાં થામા રિવોલ્વરને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ એક તપાસ તો વિષય છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ તપાસ ટીમમાં હાજર છે. સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર. આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હોવાનું સામે આવ્યું. તમામ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. માટાના મધ પાસેથી ઝડપી પાડ્યા હતા ત્યારે હવે ખરેખર બંદૂક તેમણે આ જ જગ્યા પર ફેંકી છે. તેને લઈને આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. બંદે આરોપીની વાત કરીએ તો વિક્કી સાહેબ ગુપ્તા અને સાગર જોગેન્દ્ર પાલ છે. આ તેમની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના દયા નાયક છે તે પણ આ જગ્યા પર તપાસમાં જોતાયા હતા અને હાલ જે તપાસ કરવામાં આવી રહી હતી અને ગોટાખોર દ્વારા બંદૂક છે તે શોધવામાં આવી હતી. મહત્વની વાત છે કે આરોપીએ શા માટે સુરત જ પસંદ કર્યું તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે રીતના સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને સીધા તાર છે તે ગુજરાત સાથે મળી આવ્યા હતા. આ બંને આરોપીએ ગુજરાતના ભુજમાં ગઈને સંતાઈ ગયા હતા. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે આરોપી. વાત કરવામાં આવે તો કોઈ ગેંગ સાથે પણ તેમની સંડોવણીની શક્યતા જળવાઈ રહી હતી ત્યારે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે વેપન છે તે વેપન સુરત શહેરની તાપી નદીમાં ફેંકવામાં આવ્યું હતું. અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના એન્કાઉન્ટર સ્પેશિયલ છે તે દયા નાયક અને તેમની ટીમ છે, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, તે સુરત આવી પહોંચી છે અને આરોપીને પણ સાથે રાખવામાં આવી રહ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ રેલવે ટ્રેક છે સુરતનો, અશ્વની કુમાર બ્રિજ છે તેના થકી જે તાપી નદીમાં આ વેપન ફેંક્યું હોય તેને લઈને જ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ કરી રહી છે. એન્કાઉન્ટર સ્પેશિયલ દયા નાયક છે તે પણ અત્યારે આવી પહોંચ્યા છે. જોઈ શકાય છે કઈ રીતના ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ગોટાખોરને સાથે લઈને આવી છે. ગોટાખોર દ્વારા જે કહેવાય કે તાપી નદીમાં ગોટા લગાવવામાં આવ્યા હતા અને અત્યારે આ રીતના જે દયા નાયક છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ મુંબઈના તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે. દયા સર સાથે વાત કરીશું. સર, કિસ તરહ કી તપાસ કરી જા રહી અભી કુછ નહીં બોલના હતા. પ્લીઝ પ્લીઝ સર, દોનો આરોપી કો સાથ મેં રખા ગયા થા. સર, આપકા કામ કીજે લેકિન પ્રાથમિક માહિતી દે દીજિએ. અભી બાદ મેં બાદ. કિસ તરહ કી તપાસ જોઈ શકાય છે. એન્કાઉન્ટર સ્પેશિયલ દયા નાયક છે તે અત્યારે આ રીતના તપાસ કરી રહ્યા છે. એટલે કહેવાય કે જે રીતના સલમાન ખાનના ઘર ની બહાર ગેલેક્સી એપાર્ટમેન્ટ છે તેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે ફાયરિંગ દરમિયાન જે કહેવાય કે રિવર રોલ છે તે ફેંકવામાં આવી હતી. રિવર રોલ છે તે સુરતની તાપી નદીમાં ફેંકવામાં આવી હતી. હાલ જે તપાસ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે સુરતથી પરત ફરી રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંજય સુરત.